એને ગ્રાસરૂટ લેવલ સુધી જ્યારે કરપ્શન આવી ગયું છે અને તે લોકો અપ્રમાણિક થઈ રહ્યા છે, જે બળાત્કારના કેસીસ આપણે જોઈ રહ્યા છીએ, એવી ઘણી બધી સામાજિક સમસ્યાઓનો સામનો આખું વિશ્વ અત્યારે કરી રહ્યું છે અને તેની પાછળનું જે મૂળ કારણ જે છે એ નીતિમત્તા હવે માણસની અંદર રહી નહીં, વેલ્યુઝ માણસની અંદર રહ્યા નહીં, તેનું મૂળ કારણ છે. બીજું એક કારણ જુઓ કે વિશ્વની અંદર ઘણી બધી ક્રાઇસિસ છે, એટલી બધી ક્રાઇસિસ છે અને એક આખું વિશ્વ જ ક્રાઇસિસથી ભરેલું છે એવું કહું તો પણ ચાલે. અને આ બધી જ ક્રાઇસિસના મૂળની અંદર ખાસ કરીને આ વિશ્વવિદ્યાલય માને છે તે વાત કરી રહ્યો છું હું તમને, કે જો સૌથી મોટા મોટી ક્રાઇસિસ હોય ને તો મૂલ્યોની ક્રાઇસિસ છે. અને મૂલ્યોની ક્રાઇસિસને કારણે જ વિશ્વ આખું અત્યારે ક્રાઇસિસની અંદર સપડાઈ ગયેલું છે, સફર કરી રહ્યું છે, સફર કરી રહ્યું છે. એટલે મૂલ્યોની પુનઃ પ્રસ્થાપના એ હું માનું છું કે આજની સૌથી વધારે જરૂરિયાત છે. ઇટ ઇઝ અ કોલ ઓફ ધ ટાઈમ, ઇટ ઇઝ અ નીડ ઓફ ધ ડે. એટલે આ એમક્યુની જે ચર્ચા અત્યારે આટલી બધી થઈ રહી છે. ત્રીજું, એક ગીતાના સંદર્ભમાં આપણે જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં આપણે જો જોઈએ તો ગીતાની અંદર આ વિશ્વ નાટકને એક ચક્રના રૂપમાં બતાવ્યું છે. આખું જે વિશ્વ નાટક છે એક ચક્રના રૂપમાં છે અને એક ચક્રને એક કલ્પ તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને આ કલ્પના ત્યાં ચાર યુગ બતાવ્યા છે, સત્યુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. એને બીજા શબ્દોમાં આપણે ગોલ્ડન એજ, સિલ્વર એજ, કોપર એજ, આયરન એજ પણ એને કહી શકીએ. અને તેમાં એમ બતાવ્યું છે કે જ્યારે સત્યુગ હતો દુનિયા ઉપર ત્યારે લોકોમાં મૂલ્યો પરાકાષ્ઠા હતા, દરેકનું જીવન મૂલ્યનિષ્ઠ હતું, એટલે એમનામાં દિવ્યતા હતી અને લોકો દેવી દેવતાઓ કેવડાવતા. 33 કરોડ દેવી દેવતાઓની વાત આપણે શાસ્ત્રોમાં સાંભળેલી છે અને દેવી દેવતાઓ સર્વગુણ સંપન્ન હતા, સંપૂર્ણ નિર્વિકારી હતા, એટલે એ એમનું જે જીવન એટલું બધું શ્રેષ્ઠ હતું કારણ કે મૂલ્યનિષ્ઠ હતા. પછી તમે જુઓ તો એ સત્યુગ, પછી ત્રેતા, દ્વાપર. સત્યુગ ત્રેતા સુધી તો લોકોનું જીવન મૂલ્યનિષ્ઠ હતું પણ દ્વાપરમાં આવતા એ મૂલ્યનું પ્રમાણ ઘટ્યું અને એ રીતે કલયુગના અંતની અંદર તો આત્મા બિલકુલ બોટમ પર આવી ગઈ. એટલે ગીતાની અંદર એવો ઉલ્લેખ છે કે આત્મા જયારે સૃષ્ટિરૂપી નાટકમાં પાર્ટ પ્લે કરે છે ત્યારે તેને 3 અવસ્થામાંથી પસાર થવું પડે છે, સતો, રજો અને તમો. એટલે સત્યુગ ત્રેતાની અંદર એ સતો ગુણની અંદર હોય છે, દ્વાપરમાં જયારે પ્રવેશે છે ત્યારે રજોગુણમાં પ્રવેશે છે, એટલે દ્વાપર યુગના એના બધા જન્મ રજોગુણમાં પસાર થાય છે અને જયારે કલયુગમાં આવે છે ત્યારે એના બધા જ તમો ગુણની અંદર બધા જન્મ હોય છે અને કલયુગના અંતે તો આત્મા બિલકુલ તમો પ્રધાન બની જાય છે. અને આજે જે પરિસ્થિતિ દુનિયાને તમે જોઈ રહ્યા છો એ તો બધા જ દર્શકો સંમત થશે કે આજે જે પરિસ્થિતિ દુનિયાની છે એ કળીકાળના બિલકુલ અંતિમ સમયના ચિહ્નો આપણે જોઈ રહ્યા છીએ. કળીયુગનો સમય કહી રહ્યા છે આપણે. કળીકાળના અંતિમ સમયમાંથી આપણે જ્યારે પસાર થઈ રહ્યા હોય જ્યારે દરેક આત્મા તમો પ્રધાન છે એટલે આવી તમો પ્રધાન આત્માની પાસે તમે મૂલ્યોની અપેક્ષા કેવી રીતે રાખી શકો? એટલે મૂલ્યોની પુનઃ પ્રસ્થાપના એ હું માનું છું કે કોલ ઓફ ધ ટાઈમ છે, નીડ ઓફ ધ ડે છે, આજના સમયની પુકાર છે. એટલે આ એમક્યુની જે ચર્ચા છે એ આપણે આટલી બધી અત્યારે દુનિયાની અંદર જોઈ રહ્યા છે અને હું માનું છું કે સૌથી વધારે મહત્વનું આ છે કે ફરીથી આપણે મૂલ્યોની પુનઃ પ્રસ્થાપના કરીએ અને આપણા જીવનમાં દિવ્યતા લાવીએ, શ્રેષ્ઠતા લાવીએ, તો એક નવ વિશ્વની સ્થાપના આપણે કરી શકીશું. આ કલયુગ તો લાંબો સમય ટકી શકે એમ નથી અને એ પછી કંઈક સારી દુનિયા આવશે એવી આશા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયે રાખી જ છે કે માણસને પરમાત્માએ વિવેક આપ્યો છે એટલે એ વિવેકને કારણે સફળ હોય, જાગૃત થઈ જશે અને જ્યારે એ જાગૃત થશે ને ત્યારે તેને મૂલ્યોનું મહત્વ સમજાશે અને મૂલ્યોને ધારણ પણ કરશે, ફરીથી પાછી શ્રેષ્ઠતાના દિવ્યતા એ પોતાના જીવનમાં લાવશે અને એક શાંતિની દુનિયા, એક પવિત્ર દુનિયા, એક શ્રેષ્ઠ દુનિયા, એક સત્યુગ દુનિયા પુનઃ દુનિયા પર સ્થાપિત થશે. પણ એનું ફાઉન્ડેશન હશે મૂલ્યો. એ મૂલ્યો જે અત્યારે આપણે મૂલ્યહીન સમાજ જે બની ગયો છે એવો મૂલ્યનિષ્ઠ સમાજ આપણે બનાવવો પડશે અને એ જ્યારે એની સ્થાપના થશે ત્યારે દુનિયા ફરી પાછી શ્રેષ્ઠ દુનિયા બનશે. હા જી, એટલે મૂલ્યોનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે અત્યારે. યસ, મૂલ્યોનું શિક્ષણ ખૂબ જરૂરી છે અને હું માનું છું કે એ દિશાની અંદર પ્રયાસ પણ થઈ રહ્યા છે. આજે શિક્ષણના ક્ષેત્રની અંદર પણ આ એક બહુ મોટો ચર્ચાનો વિષય છે કારણ કે શિક્ષણના ક્ષેત્રની અંદર મટીરિયલ સાયન્સ છે દાખલા તરીકે અને બીજા બધા વિષયોનું તો જ્ઞાન
એટલું બધું ખૂબ જ આપવામાં આવે છે, નવી નવી ડિગ્રીઓ પણ અત્યારે તો નવી નવી ટેકનોલોજીથી પણ આપવામાં આવે છે. યસ યસ, એટલે તમે જુઓ શિક્ષણ ક્ષેત્રની અંદર જ્ઞાનનો વિસ્ફોટ છે, અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે, છતાં પણ વ્યક્તિ તો ચરિત્રહીન બનતો જાય છે. પ્રફુલભાઈ બહુ જ સરસ, તમે બહુ જ સારી રીતે અમારા દર્શક મિત્રોને એમક્યુ કઈ રીતે ઊંચો જાય એ માટે તમે સમજ આપી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.